तो सूरत रेलवे स्टेशन पर स्टेट विजिलेंस ना दरोड़ा पाड़वामां आव्या छे। 100 किलो माथी वधुनो गांजानो जत्थो झड़पायो छे अने जत्था साथे त्रण आरोपीओ पोलीसना गिरफ्तारमां आवी गया छे। तो ओखापुरी ट्रेनमांथी गांजानो जत्थो झड़पी पाड़वामां आव्यो छे। આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રજ્ઞેશ જી। પ્રજ્ઞેશ જણાવશો, જે પ્રમાણે 100 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગતો? બિલકુલ, આજે દરોડા પાડવામાં આવ્યા હતા સ્ટેટ વિજિલન્સ જે રેલવેની ટીમ હતી તેમના દ્વારા। આજે સવારે જે પુરી ઓખા જે જગન્નાથપુરીથી જઈ નીકળે છે ટ્રેન, તે ટ્રેનમાં દરોડા પાડ્યા હતા ને ત્યાં જે ટોયલેટનો જે ભાગ હોય છે બોગીનો, ત્યાં ત્રણ વ્યક્તિઓ આ મોટા ભાગની બેગો લઈને બેઠા હતા અને ત્યારે પોલીસે દરોડા પાડીને એમને પકડી લીધા હતા અને જે ગાંજો હતો મોટી માત્રામાં તેનું વજન કરવામાં આવ્યું। તો વજન દરમિયાન એ ગાંજો 100 કિલો થી વધુ હોવાનું સામે આવ્યું છે અને જે ત્રણ આરોપી છે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। અને પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું હતું કે આ જે તમામ ગાંજો હતો તે સુરત સ્ટેશન પસાર થયા બાદ ઉત્કલ નગર વાળો જે વિસ્તાર હતો ત્યાં એ ગાંજાની બેગો ફેંકી દેવાની હતી ને ત્યારબાદ અમુક બેગો ઉધનામાં ઉતારવાની હતી જે રહી ગઈ હતી, જેથી પોલીસને એક મોટી સફળતા મળી હતી। જી જી, આ સાથે એ પણ જણાવો કે જે પ્રમાણે 100 કિલો ગાંજો લઈને આરોપીઓ આવી રહ્યા હતા, ક્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવાનો હતો તે અંગે વધારે વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, આજે ગાંજો લઈને આવ્યા હતા તે પુરી ઓખા મોટાભાગે આ ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે લોકો, કારણ કે જે મહારાષ્ટ્ર અને જે ઓખા જગન્નાથપુરી પાસેથી જ્યાં ટ્રેન આવે છે ત્યાં મોટાભાગે ગાંજાની ખેતીઓ થાય છે અને એ ગાંજો મોટા ભાગે વડોદરા અને સુરતની વચ્ચે જ ઉતારવામાં આવતો હોય છે। અને અત્યારે જે પ્રાથમિક વિગતો મળી છે તે પ્રમાણે કે સુરતમાં આ ગાંજો ઉતારવાનો હતો અને જે ગાંજો હતો એ મોટા પાયે સુરત સ્ટેશન પાસ થયા બાદ આ તમામ બેગો સ્ટેશનના 1.5 કિલોમીટરની રેન્જમાં જ ફેંકી દેવાના હતા। એટલે કોણ લેવા આવવાનું હતું તે શું હતું તે માહિતી હજી સુધી મળી નથી, પરંતુ આ ગાંજાનો જથ્થો સુરતમાં ઉતારવાનો હતો તે માહિતી ચોક્કસપણે સામે આવી છે। જી જી પ્રજ્ઞેશ, સમગ્ર વિગત માટે આભાર।